હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે રાજકારણ પણ અનેક જગ્યાએ ગરમાયું છે ત્યારે સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં પથ્થરમારાની ઘટના બનાવી છે આપને જણાવી દઈએ કે સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે તો સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને અનેક વાહનોને પણ નુકસાન કરવામાં આવ્યું છે તો આ અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા સુરતથી જોડાઈ ચૂક્યા છે હર્ષલ ખંડેરિયા જે હર્ષલ જણાવશો કે પથ્થરમારાની ઘટના જે સામે આવી છે સુરતના બંને જે પક્ષ છે આમ આદમી પાર્ટી અને ભાજપ આમને સામને છે શું છે હાલની માહિતી હજી ચોક્કસ થી રહેના વાત કરવામાં આવે તો ગુજરાત વિધાનસભાનો ગમગમ વાગી ચૂક્યા છે ચૂંટણીના નજીકના દિવસોમાં આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોએ પોતાના મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે ત્યારે સુરતના સરથાણા યોગી ચોક વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આપ જેડેસ ટીવીની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે એકબીજા પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજા ઉપર પથ્થરમારો કરી રહ્યા હોય તેવું નજરે ચડ્યું છે આ પથ્થરમારા સમયે અનેક વાહનોને નુકસાન પણ થયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે જી હાલની પરિસ્થિતિ અત્યારે ત્યાંની શું છે અને જે પથ્થરમારાની જે ઘટના સામે આવી છે અનેક વાહનોને પણ નુકસાન કરવામાં આવ્યું છે હાલ ચૂંટણીનો માહોલ છે અને જે યોગી ચોક વિસ્તાર છે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે શું કેવું છે આપનું હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો રેના હાલ તો અત્યારે પોલીસનો કાફલો ખર્ચી દેવામાં આવ્યો છે પરંતુ રાજકીય પક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપ પ્રતિક્ષેપ કરવામાં આવતા હોય છે કાદવ ઉછળવામાં આવતા હોય છે ત્યારે એકબીજા પક્ષ ઉપર કાદવ ઉછેરવામાં આવતા હોય છે ત્યારે એનો ભોગ સામાન્ય પબ્લિક બનતી હોય છે એટલે કે જયારે પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારે સામાન્ય પબ્લિકોના વાહનને નુકસાન ગયું હતું આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાલ તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જી જે આપને એ પણ પૂછવા માંગીશ કે સુરત છે જે યોગી ચોક વિસ્તાર છે હંમેશા સંવેદનશીલ પણ ઘણી વખત રહેતો હોય છે જે આંદોલનની વાત કરીએ અને પાટીદારોનો ગઢ પણ જે માનવામાં આવે છે અને ખાસ કરીને એની જો પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે અત્યારે ચૂંટણીના માહોલ વખતે એટલે કે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અત્યારે કોઈ નિવેદન કોઈ સામે આવ્યા છે ખરી જે ચોક્કસથી અત્યારે તો કોઈ એવું નિવેદન સામે આવ્યું નથી પરંતુ સુરતનું જે યોગી ચોક છે તે અતિ સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં આવા દ્રશ્યો સામે આવ્યા છે જેના હિસાબે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને હાલ તો ચાપતો બંદોબસ્ત ગોઠવી લેવામાં આવ્યો છે અને આ પથ્થરમારો શા માટે થયો હતો કોણ કોણ કારણ કયા કયા કારણ હતા તેને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જી જી આગામી સમયમાં કેવી પરિસ્થિતિ રહી શકે છે હજી ચોક્કસથી હાલ તો પોલીસને ચાપતા બંદોબસ્તને હિસાબે અત્યારે તો વાતાવરણ શાંત છે પણ આગામી સમયમાં શું થાય તેનું ચોક્કસપણે કહી શકાતું નથી જી જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સુશ્મી રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી કે સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે જે ઘર્ષણ સર્જાયું હતું સરથાણાના યુકી ચોકમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો આમને સામે આવી ગયા હતા ભાજપના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો એકબીજા પર પથ્થરમારો કર્યો હતો તો ગુજરાતની ચૂંટણીને લઈને રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેવામાં સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવતા જ ખળભળાટ મચી ગયો હતો આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરોના જે દ્રશ્યો સામે આવ્યા છે પથ્થરમારાની ઘટના જેમાં વાહનોને નુકસાન પણ કરવામાં આવ્યું છે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. Thank you.